આજે આપણે મઠરી બનાવવાની છે. મઠરી બનાવવી ખૂબ જ સરળ છે. ઘરમાં જ રહેલી ઓછી સામગ્રીથી બની જાય છે. તો ચાલો હવે મઠરી બનાવવાનું શરૂ કરીએ. મઠરી બનાવવા માટે એક વાટકો મેંદાનો લોટ લીધો છે. મેંદાના લોટને આપણે સારી રીતના ચારી લઈશું. તેમાં આપણે મુઠ્ઠી પડતો વરણ દઈશું. તો આ મુઠ્ઠી વરે ને એવું મોરણ આપણે દઈ દીધું છે. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેશો. લોટ ના ઢીલો કે ના કઠણ થઈ જાય એ રીતના લોટ આપણે બાંધી લેવાના. પરોઠા જેવો આપણે લોટ બાંધવાનો છે. તો આ લોટ આપણો બંધાઈ ગયો છે. લોટને 10 મિનિટ સુધીને રાખવાનો. લોટને સારી રીતના મસળી લેશો. તેના બે ભાગ કરી લેશો. એક લોવાને પાટલા ઉપર લઈને જાડી રોટલી વણી લેશો. આ રીતના આપણે ગોળ શેપમાં કાપી લેશું. મઠડી ફૂલે નહીં અને એના અંદર થોડી ઘણી ચાસણી જાય તેના માટે આપણે કાણા પાડી લેશું. આ રીતને આપણે વણીને બધી મઠડી તૈયાર કરી લેશું. આ મઠડી તેલમાં તરવા માટે તૈયાર છે. તેલ ગરમ થવા આપણે રાખી દીધું હતું. તો આ બધી મઠડીને આપણે તરી લેશું. તો મીડિયમ ફ્લેમ પર આ રીતના તરી લેવાની. મઠડી તરાઈ ગઈ છે. આપણે બીજા વાસણમાં કાઢી લેશું. હવે તેની ચાસણી બનાવી લઈશું. જેટલો લોટ લીધો હોય ને એટલી જ આપણે ખાંડ લેવાની. ખાંડ લીધી હોય ને એનો અડધા ભાગનું આપણે પાણી ઉમેરીએ. તો આ ખાંડ આપણે ઓગળી ગઈ છે. ચાસણીને આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે હજી એક તાર બને છે. હાથમાં લઈને જોતા જ્યારે બે તાર થાય ત્યારે આપણી ચાસણી તૈયાર થઈ જાય છે. હજુ આપણે થોડી વાર ઉકાળશું. રકાબીમાં આપણે ચાસણીનું ટીપું પાડી લઈ. ચાસણી ઘટ થઈ ગઈ છે. હવે ટીપું રેલાતો નથી.
તમે જોઈ શકો છો કે ચાસણીના બે તાર બને છે। મઠડી માટે પરફેક્ટ ચાસણી તૈયાર થઈ ગઈ છે। આ ચાસણી ગરમ હોય ત્યાં સુધીમાં મઠડીને ચાસણીમાં ડુબાડી પરત કાઢીને બીજી થાળીમાં ગોઠવી દેશો। અહીંયા આ પ્રોસેસ બહુ જ ઝડપથી કરવાની છે, કારણ કે આ ચાસણી તરત ઠરીને અતાશા જેવી થઈ જશે, એટલે થોડું ઝડપથી કામ કરવાનું। અહીંયા મઠડી જેવી ચાસણીમાં ડુબાડી થાળીમાં ગોઠવશું ને તો થોડી જ વારમાં મઠડી ઉપર બતાસા જેવી ચાસણી જામી જશે। તો ફ્રેન્ડ્સ, બધી મઠડી તૈયાર છે। મીઠી મઠડીની રેસીપી તમે કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।